हेलो स्टूडेंट्स, आज ना वीडियो लेक्चर में आप लोगों को बात करते हैं क्लास 12 एनसीईआरटी चैप्टर नंबर 3 प्रवाह विद्युत अंदर आप नेक्स्ट टॉपिक जेनु नाम छे અવરોધનું બેઝિક એટલે કે સૌથી પહેલા આપણે અવરોધનું બેઝિક શીખશું જે તમારી બુકમાં આપેલું નહીં હોય એટલે આપણે બહુ જ ડીપમાં અહીંયા વાત કરવાના છીએ એટલે ખાસ તમે વિડીયોને છેક સુધી જોજો રાઈટ તમારી બુકમાંનો એક પેરેગ્રાફ જ આપેલો છે પણ આપણે બહુ ડિટેલમાં વાત કરશું એટલે તમારે કોઈ પ્રકારના કન્ફ્યુઝન ના આવે બરાબર પછી અવરોધોના પ્રકાર અને છેલ્લે આપણે શીખશું સૌથી મોસ્ટ ટાઈમની વસ્તુ એ અવરોધોનું કલર કોડિંગ બરાબર સૌથી છેલ્લે આપણે શીખશું આ અવરોધોનું કલર કોડિંગ એટલે તમે લોકો ખાસ ધ્યાન આપજો હવે આપણે સ્ટાર્ટ કરી બરાબર અવરોધોના બેઝિકથી ભાઈ કે અવરોધ છે આમ તમે જોવા જાઓ તો મુખ્યત્વેના બે પ્રકાર છે બરાબર આ તમારી બુકમાંની હોય ખાલી તમારે સમજવા માટે છે બરાબર કુદરતી અને માનવસર્જિત કઈ રીતે તમે સમજાવો આપણી આજુબાજુ તમે જેટલી વસ્તુ જોવો છો રાઈટ દુનિયાની જેટલી પણ વસ્તુ છે એ બધી વસ્તુને થોડો અથવા તો વધારે પણ એને અવરોધ કહી છે રાઈટ અને આપણે અવરોધ એટલે કે કોને અવરોધ કરવાની વાત કરી છે ભાઈ તો કે વિદ્યુત પ્રવાહને આપણા ચેપ્ટરમાં બરાબર તો કોઈ પણ દુનિયાની વસ્તુ હશે ભાઈ એ પોતાના અવરોધ મુજબ શું કરશે વિદ્યુત પ્રવાહનો રોકશે એટલે કે એનો વિરોધ તો કરશે બરાબર એવી કોઈ વસ્તુ નથી કે જેને અવરોધ નહીં હોય બરાબર જેને આપણે કહેશું કુદરતી અવરોધ તો ભાઈ કુદરતી અવરોધમાં તો આપણે કોઈ જાતનો ફેરફાર કરી શકશું નહીં બરાબર હવે વાત આવે માનવસર્જિત અવરોધ માનવસર્જિત અવરોધ મતલબ જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે તમે યાદ કરો ટીવીની અંદર પછી હ્યુમન કંટ્રોલમાં કેલ્ક્યુલેટરમાં મોબાઈલમાં રાઈટ લગભગ આપણે બધી ઇલેક્ટ્રોનિક આઈટમ છે એમાં તમે આટલા નાના નાના બધા કલરવાળા જે અવરોધ જોવો છો બરાબર એને આપણે કહેશું માનવસર્જિત અવરોધ જે આપણે લોકો માણસ થઈ શું કરે છે કંપનીની અંદર બનાવે છે બરાબર એને આપણે કહેશું માનવસર્જિત અવરોધ બરાબર હવે આપણે આગળ વાત કરીએ તો તમને પ્રશ્ન શું હશે ભાઈ કે અવરોધ છે એ વિદ્યુત પ્રવાહને રોકે છે તો આપણે હાથે કરીને એને બનાવીએ શું કામ રાઈટ તેનું કારણ શું છે ભાઈ કે ઘણી જગ્યાએ આપણે સેફટી માટે બરાબર બચાવવા માટે એવા અવરોધની જરૂર પડે કે જેની કિંમત કેવી હોય ખૂબ જ વધારે હોય બરાબર તે સાઈડ શું કે કોઈ જગ્યાએ અચાનક કરંટ વધી જાય તો આપણે એનાથી શું કરી શકીએ બચી શકીએ પછી લેમ્પની અંદર તો તમને ખબર છે કે જે વસ્તુ હોય રાઈટ એનો અવરોધ વધારે રાખવામાં આવે જેનાથી શું થાય ગરમ થાય અને એનાથી શું થાય પ્રકાશ ઉત્પન્ન થાય પછી ફ્યુઝ છે રાઈટ તો ફ્યુઝનો ઉપયોગ પણ આપણે એક જાતના અવરોધ તરીકે કરી શકીએ કે એ શું થાય એમાં હાઈ કરંટ અચાનક પાસ થાય એ શું થાય ઓગળી જાય બરાબર એ બધી વસ્તુમાં અવરોધ થોડો અથવા તો વધારે હોય એ પ્રમાણે આપણે શું કરીએ એનો ઉપયોગ કરીએ બરાબર બીજા ઘણા ઉપયોગ છે એ પણ આપણે આગળ વાત કરશું નેક્સ્ટ વિડીયોમાં બરાબર તો આપણે જે અવરોધ યુઝ કરીએ બધી ઇલેક્ટ્રોનિક આઈટમમાં રાઈટ એનું કારણ આ હશે કરંટને શું કરવા માટે ખાસ યાદ લિમિટ કરવા કે ભાઈ આ જગ્યાએ મારે આટલા જ પ્રમાણમાં સર્કિટમાં કરંટ જોઈએ કે કરંટ શું થાય એટલી એટલો જ પહોંચશે બીજું એક એક્ઝામ્પલ આપણે નાનકડી રૂપિયા કે બે રૂપિયાની ખબર છે એલઈડી આવે છે તો આ એલઈડીને તમે લોકો ડાયરેક્ટ બેટરી સાથે કનેક્ટ કરશો તો શું થશે ભાઈ ઈવડી જશે એટલા માટે આપણે શું કરીએ કે એલઈડી હોય ને એની સાથે એક નાનકડો અવરોધ જોડી દીધો એનાથી થાય શું કે અવરોધ છે એ બેટરીમાંથી વધારે કરંટ આવતો હોય એને શું કરી નાખે ઓછો કરી નાખે ઘટાડી નાખે તો આપણી જે એલઈડી છે એ શું થાય ઉડે નહીં બરાબર તો મતલબ કે આપણો જે અવરોધ છે એ તમને આ રીતે શું કરે કામ આવે બરાબર છે હવે આપણે આગળ વાત કરી તો આપણે બુક પ્રમાણે જોવા જાય આપણી બુક પ્રમાણે બરાબર છે તો અવરોધના મુખ્ય બે પ્રકાર છે બરાબર આને બાબતે ડિટેલમાં જોવા નથી જોજો અવરોધના શું છે ભાઈ મુખ્ય બે પ્રકાર એક આવશે વાયર વાઉન્ડ અવરોધ બરાબર નામ એવું કામ છે વાયર વાઉન્ડ મતલબ શું થાય વાયરનો વાઉન્ડ એટલે શું થાય વીજવું બરાબર આ કઈ કઈ છે ભાઈ એક બેઝ હશે આને આપણે કહેશું રેડી બેઝ અથવા તો આપણે ગુજરાતીમાં કહી શકીએ છીએ આધાર અને એના ઉપર શું થાય વાયર વીટેલા હોય બરાબર જેને આપણે કહેશું વાયર વાઉન્ડ અવરોધ બરાબર જેની અંદર આ જે વાયર છે ભાઈ એનું તમે મટીરિયલ કહું છું ખાસ ધ્યાન આપજો આને આપણે કહેશું મેંગેનિંગ અથવા તો આ મટીરિયલ હશે નાઇક્રોમનું અને અથવા તો આ મટીરિયલ હશે કોન્સ્ટન્ટ કણનું બરાબર છે અને યાદ રાખજો આ બધા એ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે શું છે ભાઈ મિશ્ર ધાતુ છે હવે યાદ કરો લાસ્ટ લેક્ચરમાં મેં તમને વાત કરી હતી ભાઈ કે મેંગેનીઝ નાઇક્રોમ કોન્સ્ટન્ટ ટર્ન છે એનો એક પોઝિટિવ પોઈન્ટ શું છે કયો જોઈ મેં તમને આખું ડિટેલમાં કીધું હતું અને એમ પર કીધું હતું કે આપણે નેક્સ્ટ ટાઈમ પાછું રિપીટ કરશું કે આનો પોઝિટિવ પોઈન્ટ શું છે મિશ્ર ધાતુનો કે એમાં તાપમાન બદલે પાણી અવરોધકતાથી બદલશે ખરા એમાં જે ફેરફાર છે એ કહેવાય છે બહુ જ ઓછા છે તો એનો મતલબ મેં તમને કીધું હતું કે આનો ફાયદો શું થાય ભાઈ કે આ બધા અવરોધો છે એ આપણે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અથવા તો જ્યાં તાપમાનના ફેરફારો બહુ મોટા થતા હોય
ત્યાં આપણે આનો યુઝ કરી તો બેનિફિટ શું મળે કે આની અવરોધકતામાં બહુ ઓછા ફેરફાર થાય અને એની અવરોધકતામાં ઓછા ફેરફાર થાય તો આર બરાબર રો લા રો એલ બાય એ અવરોધકતામાં ઓછા ફેરફાર થશે તેના અવરોધમાં શું થાય ઓછા ફેરફાર થાય અને અવરોધમાં ઓછા ફેરફાર થાય તો વોલ્ટેજ અને કરંટની કિંમતોમાં શું થાય ફેરફારો બહુ ઓછા મળે એટલે વાંધો ન આવે નહીં તો શું થાય તમારી ડિવાઇસ ઉડી જાય બરાબર છે તો એવા સમયે આપણે શું કરી આવા અવરોધોનો આપણે ઉપયોગ કરી શકીએ બરાબર નેક્સ્ટ આ અવરોધમાં વાંધો શું પડે ભાઈ તો અવરોધ છે એની સાઈઝ શું હશે પ્રમાણમાં થોડી વધુ હશે બહુ વધારે નહીં આપણે જે આગળ બીજો પ્રકાર ભણશું એના કરતાની સાઈઝ કેવી છે ભાઈ વધુ હશે અને વજનમાં પણ કેવા હશે આના વધુ હશે વજનમાં વધુ મતલબ કે 1-2 કિલોનું વજન ના હોય પણ અહીંયા જે ભણશું એના કરતાનું થોડું વજન કેવું હોય વધારે હોય રેડી એટલે જ્યાં સાઈઝ કે વજનની કંઈ વાંધો ન આવતો હોય તો આનો યુઝ કરવાનો બાકી આના કરતા સારો અવરોધ આવશે જે આપણે બાજુમાં ભણશું જેને આપણે કહેશું કાર્બન અવરોધ બરાબર જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને કાર્બન અવરોધ તો તમે ક્યાંક ક્યાંક જોયેલો જશે ઘણી બધી જ્યારે ડિવાઇસમાં તમને જોવા મળે છે તો કાર્બન અવરોધ છે રાઈટ પેલા તો કઈ રીતે બને છે અને કેવો હોય રાઈટ આ રીતે નળાકાર હશે તમે જે અહીંયાથી શું કરેલા હશે બે ટર્મિનલ બાર કાઢેલા હોય એની ઉપર શું હશે ચાર કલરના બેન્ડ હશે એ બધી આપણે વાત કરવાના છે બરાબર તો આ જે અવરોધ છે ભાઈ એ કઈ રીતે બનશે તો કે શુદ્ધ ગ્રેફાઇટ અને રેઝિનનું મિશ્રણ કરી અને ઊંચા તાપમાન અને દબાણે શું થાય અને ઢાળી અને બનાવવામાં આવે છે બરાબર આ તો ખાલી જસ્ટ યાદ રાખવાનું છે કે કઈ રીતે આ બને છે બરાબર આ અવરોધ છે ભાઈ કાર્બન અવરોધ એનો ફાયદો શું છે ભાઈ તો કે એક તો એ સાઈઝમાં કેવા હશે નાના હશે બરાબર છે અને મેઇન તો તમને શું કરશે ભાઈ એ સસ્તું પડશે એટલા માટે કાર્બન અવરોધ છે એ આપણે જોજો મોટે ભાગે ઇલેક્ટ્રોનિક જે બધી ડિવાઇસીસ છે બરાબર ઇલેક્ટ્રોનિકની બધી આઈટમ છે એમાં આપણે કાર્બન અવરોધનો ઉપયોગ વધારે કરીએ કારણ કે એ સાઈઝમાં કેવા છે નાના સસ્તા પડે અને સારા અને બરાબર ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં આનો આપણે શું કરી વધારે પડતો ઉપયોગ કરી છે બરાબર હવે આપણે આગળ વાત કરશું કાર્બન અવરોધની તો કાર્બન અવરોધ છે ભાઈ એની ઉપર ચાર પટ્ટા હોય એટલું યાદ રાખજો ભાઈ ચાર કરતા વધારે પટ્ટા પણ હોય છે પણ આપણા સિલેબસમાં છે એ આપણે ચાર પટ્ટા નથી ભણવાનું છે આગળ તમે જીંગમાં કે જુઓ તેમાં 5 કે 6 પટ્ટા કે એવું બધું પણ આવે છે બરાબર આપણા સિલેબસ પ્રમાણે આપણે 4 પટ્ટાઓ છે તો 4 એના ઉપર શું હોય છે કલરના બેન્ડ હોય છે બરાબર હવે તમને પ્રશ્ન થશે આ વસ્તુ રૂપાણી એક ખાસ ધ્યાન રાખજો ભાઈ કે આના ઉપર કલર બેન્ડ ખોટા ખોટા કરવાથી ફાયદો શું થાય તો આના ઉપર કલરના 4 પટ્ટા મરેલા હોય ને એના ઉપરથી આપણે હમણાં થોડી વારમાં ભણી જ છીએ કે તમે અવરોધની કિંમત લખી કરી આપો તો તમને એમ થશે ભાઈ કે 4 પટ્ટા મારવા કરતા એના ઉપર અવરોધની કિંમત લખી નાખે તો શું વાંધો છે ભાઈ તો ખાસ ધ્યાન રાખજો સર્કિટની અંદર જે એક તો અવરોધ એકદમ નાનો હશે બરાબર તો એના ઉપર જે જોઈ લોકો લખી નાખે તો કદાચ કોઈપણ ભૂસાઈ જાય તો ભાઈ કે તો ખરાબ થઈ જાય કંઈક ઉપર લાગી જાય અથવા તો કે એ બહુ નાનું હોય તો કદાચ તમને આખો નંબર ના દેખાય તો બરાબર તો એવી પરિસ્થિતિમાં શું થાય યાદ કરો કે એના ઉપર કલરના કોડ કરેલા હોય તો કલર કોડિંગ ઉપરથી તમે લોકો એને અવરોધની કિંમત એક્ઝેક્ટલી કેટલી જઈ નક્કી કરી શકો બરાબર અથવા તો ક્યારેક અવરોધ ઉડી જાય તો તમારે બીજો અવરોધ ત્યાં નાખવાનો થાય તો એની કિંમત તમને ખબર હોવી જોઈએ બીજું એક તમે કીધું રીઝન કે આપણે કલર કોડિંગ શું કામ પડી છે બરાબર હવે જો આનો બહુ એટલો યુઝ નથી થતો બટ આ તમને ફાયદો શું કરી તમને કહું છું બરાબર કે બીજો ફાયદો શું થશે ભાઈ કે જ્યારે સર્કિટ ચાલુ હોય બરાબર તો ત્યારે અવરોધ જ્યારે સર્કિટમાં કનેક્ટ કરેલો હોય ભાઈ એ અવરોધને તમે લોકો મલ્ટીપિક્ચર એક સાધન આવે છે બરાબર પીળા કલરનું એન્જિનિયરિંગમાં યુઝ થાય છે હવે તમે એનાથી અવરોધ માપો તો નો ડાઉટ અવરોધ તમે માપી શકો એના માટે કંઈ કલર કલરની કાંઈ જરૂર જ નથી પણ પ્રોબ્લેમ શું પડે ભાઈ કે એ જે અવરોધ છે જ્યારે સર્કિટમાં ચાલુ હોય ત્યારે થાય શું કે ત્યારે એનું તાપમાન વધેલું હોય કારણ કે એમાંથી પ્રવાહ જતો હોય એટલે જૂલનો નિયમ બરાબર એમાં શું થાય ઉષ્મા ઉત્પન્ન થાય તો એના જે અવરોધની કિંમત છે એ આપણે ભણી ગયા છીએ કે તાપમાન સાથે સુધી કંઈ બદલી જાય તો તમને તમે જ્યારે એટલા મલ્ટીમીટરથી શું કરો એ અવરોધ માપશો તો તમને ક્યારે એની ઓરિજિનલ કિંમત તો મળશે નહીં સમજાય કે બેની ઓરિજિનલ કિંમત સાચી કિંમત કેટલી છે એટલા માટે એના ઉપર શું કરેલું હોય કલર કોડ કે ભાઈ જ્યારે કંપનીમાં બને ત્યારે એના ઉપર કલર કોડ કરી નાખે એટલે ખ્યાલ આવી જાય ભાઈ કે આની સાચી કિંમત આટલા ઓહમ છે ખ્યાલ આવી ગયો તો મેં તમને એનું રીઝન આપ્યું કે ભાઈ આપણે શું કામ કલર કોડિંગ ભણી ગયા અથવા કલર કોડિંગ શું કામ કરવામાં આવે છે બરાબર ઓકે હવે આપણે વાત કરશું એના કલર કોડિંગની તો ખાસ ધ્યાન આપજો કલર કોડિંગ માટે સૌથી પહેલા આપણે એની આપણી દોસ્તું બેઝિક બરાબર જેની ઉપર મેં તમને વાત કરી હતી પ્રમાણે આ અલગ અલગ કલરના ટોટલ 4 બેન્ડ હશે બરાબર આપણે 4 બેન્ડ દોરી નાખશું રેડી હવે આપણે સ્ટાર્ટ કરી તો ખાસ ધ્યાન આપજો આમાં જે પેલો કલર છે ભાઈ પેલા કલરનો જે બેન્ડ છે એ તમને બતાવશે અંક નંબર 1 એટલે કે પેલો અંક બતાવશે બરાબર કઈ રીતે કામ કરે આપણે આગળ જોઈએ છીએ બીજો કલર છે એ તમને બતાવશે અંક નંબર 2 બરાબર પછી
જે ત્રીજો કલર છે એ ખાસ ધ્યાન રાખજો ભાઈ, તમને બતાવશે ગુણક. ગુણક એટલે શું થશે ધ્યાન આપજો ભાઈ, 10n ઘાતમાં, 0, 1, 2, 3, 10 ની ઘાત ચડાવવાની છે બરાબર. અને છેલ્લો નંબર છે એને પણ હું ડિટેલમાં તમને વાત કરું છું, જે તમને બતાવશે ટોલરન્સ, એટલે કે એને આપણે ગુજરાતીમાં કહી શકીએ વિચલન. અને હંમેશા એ તમારે શેમાં બતાવવાનું ભાઈ, પર્સન્ટેજમાં બરાબર, ધ્યાન રાખજો. હવે ટોલરન્સ શું છે તમને આખું ડિટેલમાં કહું છું વ્યવસ્થિત બરાબર, ડીપમાં. ટોલરન્સ તો પેલા ગુજરાતી શું થાય ભાઈ, સહન શક્તિ. તો અહીંયા ટોલરન્સ આપણે શું ભાઈ તમને સમજાવી દઉં કે જ્યારે કંપની વાળા આ ઉર્વજ છે રાઈટ એ કંપનીમાં બનાવે ત્યારે એ લોકો તમને ક્લેરિફાય કરે આ ચોથા પટ્ટામાં કે ભાઈ આની જે કિંમત છે એમાં આટલા ટકાનું શું થઈ શકે ભાઈ, વિચલન આવી શકે. ધારો કે એમાં 5% વિચલન હોય, એનો મતલબ શું થયો એક ઉદાહરણ આપો કે 100 ઓહમ નો અવરોધ હોય, જેના 5% કેટલા થાય, 5 ઓહમ થાય. એ લોકો એમ કે ભાઈ કે 100 વત્તા 5 105 અને 100 માઇનસ 5 કેટલા થાય, 95. તો એ લોકો શું કે ભાઈ કે જ્યારે તમને અવરોધનો ઉપયોગ છે એ કોઈ ઇન્ડસ્ટ્રીમાં કે કોઈ જગ્યાએ કરશો તો પ્રેક્ટિકલી અથવા તો વાસ્તવિક રીતે એની કિંમત એક્ઝેક્ટ 100 નહીં થાય, 95 થી લઈ અને 105 સુધી શું થઈ શકે ભાઈ, વેરિયેશન આવી શકે, એટલે કે એમાં વિચલન થઈ શકે. રેડી, ટોલરન્સ ઉપરથી બીજી માહિતી શું મળે તમને બહુ ડીપમાં કહું ફટાફટ બરાબર, કે ભાઈ ટોલરન્સથી તમે લોકો અવરોધ છે એની ચોકસાઈ નક્કી કરી શકો. હવે કોઈ એવી સર્કિટ હોય અથવા એવી કોઈ જગ્યા હોય કે જ્યાં તમારે કરંટની વેલ્યુ એકદમ પરફેક્ટ જોતી હોય, એમાં કોઈ બહુ ફેરફાર ન થવો જોઈએ, તો શું થાય ડિવાઇસ ધારો કે ઉડી જતી હોય, તો એવી જગ્યાએ તમારે કેવો અવરોધ વાપરવો પડે કે જેનું ટોલરન્સ જેનું વિચલન કેવું હોય સાવ ઓછું હોય, એટલે કે જેમાં ફેરફારો કેવા થતા હોય સાવ ઓછા. હવે કોઈ એવી જગ્યા છે ભાઈ કે જ્યાં આપણે અવરોધની કિંમતમાં ફેરફાર થવાથી બહુ કંઈ ફરક પડતો નથી અથવા તો બહુ કંઈ નુકસાની થતી નથી, તો ત્યાં તમે વધારે ટોલરન્સવાળો અવરોધ યુઝ કરો તો પણ ચાલે બરાબર છે. તો ટોલરન્સ ઉપર શું નક્કી થશે ભાઈ કે આપણો અવરોધ છે એ તાપમાન સાથે કેટલો તાપમાનને શું કરે છે ભાઈ, સહન કરે છે, એટલે કે તાપમાન સાથે એની કિંમતમાં કેટલો વધઘટ થાય છે બરાબર છે. હવે આપણે લખશું અલગ અલગ કલર બરાબર, તો ધ્યાન આપજો અહીંયા આપણે બતાવશું કલર, હું તમને એની શોર્ટકટ પણ આપું છું બરાબર. પછી નેક્સ્ટ આવશે ભાઈ અંક નંબર 1, પછી આવશે અંક નંબર 2, રેડી, પછી આવશે આપણે વાત થઈ પ્રમાણે ગુણક જે શું હોય છે ભાઈ 10n ઘાતમાં બરાબર, અને છેલ્લે આવશે ટોલરન્સ. આ થઈ ગયા 4 કલર બરાબર છે. હવે આપણે એની શોર્ટકટની વાત કરીએ તો હું તમને શોર્ટકટ આપી દઉં કે આપણે એને કઈ રીતે યાદ રાખશું બરાબર છે. આને આપણે યાદ રાખશું બીબી રોય, રાઈટ, બીબી રોય, પછી જી બીવી જી બરાબર છે, જી બીવી જી. અને પછી આપણે આ રીતે યાદ રાખવાની ટેકનિક આપું છું કે ભાઈ આપણે બધા કલર ભેગા કરી નાખશું, એક ઉદાહરણ છે, બધા કલર ભેગા કરી તો વ્હાઈટ બની જશે, આ યાદ રાખવાની એક ટેકનિક છે બરાબર, વ્હાઈટ. પછી આવશે ભાઈ ગોલ્ડ બરાબર, પછી સિલ્વર, ઓકે, અને છેલ્લે આવશે નો કલર. બધું તમને સમજાવ્યું શું છે ભાઈ. હવે એને કઈ રીતે દસો ફરી રિપીટ કરું છું, બીબી રોય, જીબીવીજી, રાઈટ, પછી વ્હાઈટ, પછી આ રીતે યાદ રાખવાનું મોંઘાથી લઈને સસ્તું, સૌથી મોંઘું શું આવે ગોલ્ડ, એના કરતા સસ્તું સિલ્વર, અને છેલ્લે શું આવશે નો કલર. નો કલરનો મતલબ શું થાય ભાઈ, ધારો કે છેલ્લો પટ્ટો જે છેલ્લો પટ્ટો રાઈટ એનો તમને કલર જ ના આપે, ધ્યાન રાખજો, તો એનો મતલબ શું થશે કે એનું જે ટોલરન્સ છે એ 20% હશે. હમણાં હું આગળ વાત કરું છું બરાબર, એવું જ બની શકે કે ચોથો પટ્ટો જે તમને ના આવેલો હોય, 3 જ પટ્ટા આવ્યા હોય, તો શું કરવું તમે જઈ જાઓ બરાબર. તો આપણે પેલા જે આ નામ છે એના ઉપરથી આપણે ફૂલ ફોર્મ લઈ લઈએ, રેડી. તો પેલો બી એટલે શું થશે ભાઈ, ધ્યાન રાખજો, બ્લેક બરાબર. બીજો બી એટલે શું થશે ભાઈ, બ્રાઉન બરાબર. આર એટલે થશે અહીંયા રેડ, ઓ એટલે થશે અહીંયા ઓરેન્જ બરાબર, વાય એટલે થશે અહીંયા યલો, રેડી. પછી જી એટલે થશે ગ્રીન બરાબર, પછી બી એટલે થશે બ્લુ, પછી આવશે વી એટલે વાયોલેટ, ઓકે, પછી જી એટલે થશે ભાઈ, હવે ખાસ ધ્યાન રાખજો, ગ્રે, રેડી, અને પછી આવશે જે તમને આમાં દેખાય છે વ્હાઈટ, રેડી, ગોલ્ડ, સિલ્વર, અને છેલ્લે આવશે નો કલર બરાબર. હવે આપણે શું કરશું ભાઈ, કિંમતો લખશો, રેડી. હજી એક તમને સલાહ આપી દઉં ખાસ કે આમાં તમે ગમે તો ટ્રાય કરશો, જો અહીંયા બી ના છે એ 3 નામ આવે છે રાઈટ, 3 વખત બી આવે છે, પછી એવી રીતના જી 2 વખત આવે છે, તો તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો તેમ તમને ભાઈ હાર્ડ થઈ જશે, તમારાને ગોપણ ભાઈ રાઈટ. બ્લેક પેલા આવે, બ્રાઉન પછી આવશે, અને અહીંયા બીમાં પછી બ્લુ આવે, એટલે કલર જે ઉપરની જે ના થાય એનું ધ્યાન રાખજો. તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો વધારે સમ સોલ્વ કરશો ને પછી તમને ભાઈ હાર્ડ થઈ જશે, પછી ભૂલાશે નહીં બરાબર. જી 2 વાર આવશે તો પેલા ગ્રીન નો જી આવશે ને પછી ગ્રે નો આવશે, એ પણ તમે ધ્યાન રાખજો. હવે આપણે આગળ વાત કરી, હજી એક સલાહ આપવાની, ધ્યાન રાખજો અહીંયા જે અંક જે 0 થી સ્ટાર્ટ થશે, ઓ ભાઈ 0 થી સ્ટાર્ટ થશે એટલે ભૂલ ના પડે, ને આ 0 થી અહીંયા ઉપર મૂકી દેવાના, 10 ની સુધી જાય 0 ઘાત બરાબર. અને 10 ની 0 ઘાત એટલે શું થાય ભાઈ, 1 થાય,
राइट आगे बढ़ी हम अपने फटाफट काम करशु बराबर अहीं शुं आवशे एक नंबर आवशे अहीं बी आवशे आ रीते रेडी तमारे नव सुधी लखवाना छे व्हाइट छे व्हाइट त्यां नव आवी जावा छे बराबर छे आमां तमारे काई लखवानुं नथी बराबर टोलरन्स माटे हमणां आगळ वात करू छुं हवे आ बधानी घात लखी जावानी दस नी एक घात एटले केटला थशे भाई दस भाई आ रीते पछी दस नी बे घात अहींया शुं आवशे भाई दस नी त्रण पछी दस नी चार बराबर दस नी पांच दस नी छ दस नी सात दस नी आठ अने दस नी नव बराबर आगळ आमां तमारे काई बतावानुं સૌથી સારો પટ્ટો કયો ચોથો પટ્ટો કયો સારો ગોલ્ડ કારણ કે ગોલ્ડ માં ટોલરન્સ કેટલું બતાવશે 5% એનો મતલબ એની અવરોધ ની કિંમત છે એમાં તાપમાન સાથે માત્ર 5% નો સુધી વધારો કે ઘટાડો થઈ શકે તો સૌથી સારામાં સારું થઈ ગયું રેડી હવે હું તમને એનું જનરલ સૂત્ર આપું છું કઈ રીતે કામ કરશે પેલો આંકડો હોય બરાબર એને આપણે ધારવા કહી દઈશું એક્સ બરાબર પછી બીજો આંકડો જેને આપણે ધારવા કહી દઈશું વાય તો આ બે આંકડા તમારે શું કરવાના ભાઈ ભેગા બતાવવાના ગુણાકાર નહીં ભેગા બતાવવાના ઓકે પછી એમાં શું થશે ભાઈ ગુણ એટલે ભાઈ ગુણાકાર કરશું દસ ની સાથે એન ઘાત બરાબર છે અને પ્લસ ઓર માઇનસ શું આવશે એમાં આટલો ફેરફાર એને આપણે કહી દઈશું ઝેડ ટકા બરાબર પરીક્ષામાં લખો ગજે નથી આ ખાલી સમજવા માટે છે હવે આપણે ગમે એક ઉદાહરણ લઈ અને આને સમજી અને ખાસ ધ્યાન રાખજો ભાઈ બાકીના બીજા ઉદાહરણ અને ખતરનાક બધા એમસીક્યુ જે તમારી બુકમાં કે કોઈ પણ જગ્યાએ નહીં હોય એ બધા એમસીક્યુ આપણે આના પછીના વિડીયોમાં સ્પેશિયલ અલગથી સોલ્વ કરશું એટલે મિક્સ ના થાય બરાબર છે ને કન્ફ્યુઝન ના થાય તો અત્યારે ગમે એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કે ધારો કે આની અંદર પહેલો પટ્ટો છે ભાઈ એ રેડ કલરનો છે બરાબર છે બીજો પટ્ટો છે એ બ્લુ કલરનો છે રેડી ત્રીજો પટ્ટો છે એ ઓરેન્જ કલર છે અને ચોથો પટ્ટો છે એ ગોલ્ડ છે બરાબર ચેક કરી લેજો પહેલો કલર રેડ પછી બ્લુ ઓરેન્જ અને ગોલ્ડ તો આ કઈ રીતે કામ કરશે આપણે ચેક કરી આ કલર ઉપરથી અવરોધ છે એની કિંમત કેટલી છે આપણે જોઈ બરાબર તો ચલો ભાઈ રેડ કલર ક્યાં છે જો જોઈએ તો રેડ કલર છે અહીંયા છે આનો નંબર કેટલો થશે બે પછી બ્લુ કલર તો બ્લુ કલરમાં કેટલા નંબર આવશે એ તમારો અંક બે માં જોવાનો બ્લુ કલર છે રાઈટ કેટલા નંબર આવશે ભાઈ છ નંબરે અહીંયા તમે કેટલા લખશો છ પછી એને ગુણ્યા હવે કયો કલર છે જોવો ઓરેન્જ તો ઓરેન્જ ક્યાં આવશે આ જગ્યા આવશે તો કેટલી આવશે દસ ની ત્રણ ઘાત બરાબર છે દસ ની ત્રણ ઘાત અને અહીંયા તમારે શું કરવાનું ભાઈ પ્લસ ઓર માઇનસ એટલે કે આટલો ફેરફાર થઈ શકે કેવો કલર છે જોવો ગોલ્ડ ગોલ્ડમાં કેટલા ટકાનું વિચલન આવી શકે છેલ્લો પટ્ટો તમારે વિચલનો રાખવાનો 5% ત્યાં શું થશે ભાઈ 5% વેરી દસ ની ત્રણ ઘાત એટલે 1000 થાય તો તમને કેટલા મળશે ભાઈ 26000 પ્લસ ઓર માઇનસ 5% ઓહો મતલબ કે ભાઈ આજે અવરોધ છે આજે અવરોધ એની કિંમત કેટલી છે જોવો 26000 છે રેડી 26000 ઓહો એમાં 5% વધારો અથવા તો ઘટાડો આવી શકે ક્યારે તાપમાન સાથે હજી તમને પરીક્ષામાં કિલોના રૂપમાં આપ્યો ભાઈ તો ધ્યાન રાખજો 26000 એટલે કેટલા થાય 26 કિલો થાય આ રીતે 26 કિલો ઓહો પ્લસ ઓર માઇનસ 5% પછી કહું છું 26000 એટલે કેટલા થાય 26 કિલો ઓહો પ્લસ ઓર માઇનસ 5% રેડી બાકીના એમસીક્યુ આપણે આના પછીના વિડીયોમાં ચેક કરશું એટલે ખાસ એ વિડીયો જોજો કારણ કે ત્યાં હું તમને એ શોર્ટકટ આપીશ કે ભાઈ આ બ્લોક વગર કઈ રીતે આ સાબિતી કરવી કારણ કે પરીક્ષામાં તમને આ લોકો જ્યારે એમસીક્યુ પૂછે ત્યારે આખો બ્લોક દોરવા જશો તો તમારે આગું પડી જશે અને બહુ દૂર પડશે મતલબ કે બહુ વાર લાગશે બહુ ટાઈમ બગડશે તો એ કઈ રીતે સોલ્વ કરવું રાઈટ એના માટે આપણે બેસીનો વિડીયો બનાવેલો છે સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો ટેક કેર યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર